રાપરમાં રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. રાપર તાલુકાના રાજપૂત ક્ષત્રિય દરબાર સમાજનો સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના અને માંડવી ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા અને અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, વાઇસ ચાન્સેલર સીબી જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુંબઈ મોરા જાગીરના મહંત જગદીશ ગિરિબાપુ, ત્રિકાલદાસ મહારાજ, માનવ ધર્મ પ્રસાર આશ્રમના સંત અને કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પૂર્વ પ્રમુખ જોરાવરસિંહ રાઠોડ, સાવજસિંહ જાડેજા, શુરુભા જાડેજા, કચ્છ મહિલા સભાના પ્રમુખ અને રાજપૂત કન્યા છાત્રાલયના વાઇસ ચેરમેન ચેતનાબા જાડેજા, જયાબા ચાલા, પ્રખ્યાત ભજનીક સમરતસિંહ સોઢા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હઠુભા જાડેજા, ડૉક્ટર શિવપાલસિંહ રાઠોડ, કેશુભા વાઘેલા, પીએસઆઈ એનવી રહેવડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા, તો કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રસિંહ વાઘેલા અને નરેન્દ્રસિંહ જાડેજાએ કર્યું હતું. તેમજ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું અને સમાજમાં વિશિષ્ટ સિદ્ધિઓ અપાવનાર સમાજના યુવાનો અને ધોરણ 5 થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી ઉચ્ચ અભ્યાસ કરનાર સમાજના તેજસ્વી તાળલાઓનું સમાજના આગેવાનો અને અગ્રણીઓ દ્વારા મોમેન્ટ અને સન્માનપત્ર આપી સન્માન કરાયું હતું. જિલ્લાના સર્વે મહાનુભાવો આનંદસિંહ વીરેન્દ્રસિંહ જાડેજા મહારાજ, રાજપૂત સભાના પ્રમુખ શ્રી સીબી જાડેજા સાહેબ, કુલપતિ શ્રી કચ્છ યુનિવર્સિટી, લક્ષ્મણસિંહ સોઢા, પ્રદ્યુમનસિંહ એમ જાડેજા અબડાસા ધારાસભ્ય અને અમારા સમાજના નામ બધા જ આગેવાનો ઉપસ્થિત રહ્યા. અમે સર્વેનું સન્માન કર્યું. રાજપૂત સમાજ દ્વારા એક મેમરી રૂપે મુમેન્ટો આપી દરેક વિદ્યાર્થીઓનો, જ્યાં 80% હતું, કે કોઈ પણ મેરિટમાં આવ્યા હોય એમનું અને 1-2-3 નંબરના વિદ્યાર્થીઓનું જે સન્માન કર્યું છે. અમને દીકરા દીકરીઓનો ઉત્સાહ જોઈને ખૂબ આનંદ થયો કે અમે આ સર્વોત્તમ કાર્ય કરી રહ્યા છીએ. વડીલોએ પણ જે રીતે અમને આશીર્વાદ આપ્યા અને સૌથી વધુ તો અમારી સમગ્ર ટીમ રાપર તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજની અને યુવા સભાની ટીમે જે સાથે મળી અને અમારા બધા જ ભાઈઓએ જે મહેનત કરી છે એ બદલ કાર્યક્રમની જે સફળતા છે એના માટે, અને તમે પણ મીડિયાકર્મીઓએ જે અમને આ સહયોગ આપ્યો છે તમામ જગ્યાએ, જ્યાં જાહેરાતો દ્વારા અને આ કાર્યક્રમની અંદર ટાઉન હોલ જ્યાં નાનો પડ્યો એવો સફળ કાર્યક્રમ થયો એ બદલ અમે મીડિયાનો પણ આભાર માનીએ છીએ. અમારા સર્વે નાના નાના કાર્યકર્તાઓ જે ગામ લેવલનું કામ કરી અને વિદ્યાર્થીઓ સુધી પહોંચવામાં અમને મદદરૂપ થયા એ સર્વનો આભાર માનીએ છીએ. અજય ભાઈ, ખાસ કરીને રાપર તાલુકામાં શિક્ષણનું, રાપર તાલુકામાં જ્યાં સુધી શિક્ષણની વાત છે, શિક્ષણની દ્રષ્ટિએ રાપર તાલુકો ખૂબ પછાત ગણાય છે. જ્યારે અમે સીબી જાડેજા સાહેબને આમંત્રણ પત્ર આપવા ગયા ત્યારે જેને ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓને પૂછ્યું ત્યારે એમને કીધું કે આ દુઃખનો વિષય છે કે આ ઓછી સંખ્યા છે. ખરેખર તમે આ બાબતે મહેનત કરો, રાપર તાલુકાની અંદર ખાસ કરીને ક્ષત્રિય સમાજ નહીં પણ દરેક સમાજના શિક્ષણની અંદર ક્ષત્રિય સમાજના યુવાનો આગળ આવી અને ગામના દીકરા દીકરીઓને ભણાવવામાં જહેમત ઉઠાવે. કોઈ પણ સમાજનો દીકરો હોય દીકરી હોય એ આગળ ભણી અને આગળનું નામ રોશન કરે એના માટે આ પ્રયત્ન કરજો, એવા અમને શિખામણ સીબી જાડેજા સાહેબ તરફથી મળી. વીરેન્દ્રસિંહને જ્યારે આપવામાં આવ્યા ત્યારે એમને કીધું કે સંગઠન વધે, એની પહેલાં દરેક સમાજની અંદર શિક્ષણ વધે એના માટે પણ રાજપૂત સમાજ સૌથી અગ્રેસર ઊભો રહે અને એ તમારી હવે જવાબદારી છે, તમારી ટીમની જવાબદારી છે. ખાસ કરીને આજે સંગઠન દ્વારા આગામી સમયમાં શિક્ષણને લઈને કયા કયા કાર્યો કરવા, આગામી સમયમાં અમારા જાણીતા શિક્ષણવિદ ભરતસિંહ બિરુભા જાડેજા અને અમારી સમગ્ર કારોબારી આગામી 1 વર્ષનો આખો કાર્યક્રમ તૈયાર કર્યો છે. દરેક ગામ, અમારા 53 રાજપૂત સમાજના ગામ છે, 53 ગામમાં એક એક વ્યક્તિને પસંદ કરી શિક્ષણની અંદર જેનો જીવ હોય એ લોકોને એક સેમિનાર યોજશું. દર 3 મહિને આવા સેમિનાર યોજી દીકરાઓ અને દીકરીઓ અને ખાસ કરીને માતાઓ અને બહેનોના જીવનની અંદર કઈ રીતે આમૂળ પરિવર્તન લાવી શકીએ એના માટે અમારો ક્ષત્રિય સમાજની આ કારોબારી યંગ છે જે દોડવા માટે સક્ષમ છે, જે કાર્ય કરવા માટે સક્ષમ છે. યુવાનોને એક કામ ચીંધો તો એ 4 કામ કરીને આવે એવી અમારી સબળ ટીમ છે. તમામે તમામ ટીમના સહયોગથી અમે શું પહેરે માત્ર રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજનો નહીં પણ વાગડના વિકાસ માટે પણ અમે તત્પર રહેશું. વાગડના વિકાસની અંદર અમે શું કરી શકીએ, અમારા ક્ષત્રિય સમાજના માધ્યમથી કદાચ બીજા ગરીબ પરિવારના 5-10 બાળકો ભણી જશે તો અમારા માટે ગર્વની વિષય હશે કે અમે નાના પરિવાર સુધી પહોંચવા માટે પ્રયત્ન કરીશું. રાજપૂત સમાજનું કામ સેવાનું કાર્ય છે, એ સમાજ જોયા વગર, પહેલાં રાજપૂત સમાજ અને પછી વાગડના સમાજની ચિંતા કરવી એ અમારું કર્તવ્ય છે અને અમે કરશું. માં દૂધ ડેરી, માં ગૌશાળા, જ્યાં
આપણી દેશી કાકરેજ અને ગીર ગાય વિચરી રહી છે. દેશી ગાયનું દૂધ એટલે અમૃત. દેશી કાકરેજ ગાયના દૂધમાં સ્વર્ણ તત્વ હોય છે, જે અન્ય દૂધાળુ ઢોરમાં જોવા મળતું નથી. ગાય વિશે થોડી જાણકારી. ગાય માતાના દૂધમાં સોનેરી તત્વો મળી આવે છે, જે રોગોની ક્ષમતાને નાશ કરી નાખે છે. ગાય માતાના દૂધ ઘી માખણ દહીં છાણ ગૌમૂત્રથી બનેલા પંચગવ્ય હજારો રોગોની દવા છે. આના સેવનથી અસાધારણ રોગ મટી જાય છે. સ્વસ્થ ગૌમાતાનું ગૌમૂત્રને રોજ 2 તોલા સાફ કપડામાં ગાળીને પીવાથી બધા રોગ મટી જાય છે. દૂધ અમૃત 50 રૂપિયા લીટર, છાશ 10 રૂપિયા લીટર, ઘી 1 કિલો રૂપિયા 1000, 2 કિલો રૂપિયા 1800, 3 કિલો રૂપિયા 2500. દેશી કાકરેજ અને ગીર ગાયનું શુદ્ધ અને ચોખ્ખું દૂધ મેળવવા માટે સંપર્ક કરો 9752201123, 9752201130. સ્થળ માં ગૌશાળા, બાગાયતી ફાર્મ, નર્સરી અને ડ્રિંકિંગ વોટર, સ્વાગત સિટી, શાંતિનિકેતન પ્રાથમિક શાળા સામે, કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ, ચંગલેશ્વર મિર્ઝાપર રોડ, ભુજ, કચ્છ.